રાજચરાડી પ્રાથમિક શાળાના સ્કૂલના પ્રિન્સિપાલ સામે એસએમસી અને ગામ લોકો આકરા પાણીએ. રાજચરાડી પ્રાથમિક સ્કૂલના પ્રિન્સિપાલ સામે એસએમસી અને ગામના સરપંચ આકરા પાણીએ. ધાંગ્રધા તાલુકાના રાજચરાડી ગામે પ્રાથમિક શાળામાં સ્પેશિયલ આચાર્ય તરીકે નિમણૂક પામેલ જતીનકુમાર કાંતિલાલ પટેલ દ્વારા શાળાના મેનેજમેન્ટ કમિટી એસએમસીના સભ્ય રાજચરાડીના સરપંચ તેમજ ગામના લોકો સાથે દુર્વ્યવહાર કરતા હોય, શાળામાં કોઈપણ ક્લાસ લેતા નથી અને છોકરાઓનું ભણતર બગડતું હોય એવા આક્ષેપો સાથે ગામના સરપંચ, શાળા મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ તથા કમિટીના સભ્ય દ્વારા અનેકવાર તાલુકા શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને અનેકવાર રજૂઆત કરેલ ઉપરોક્ત જતીનકુમાર કાંતિલાલ પટેલને રાજચરાડી પ્રાથમિક શાળામાંથી અન્ય કોઈપણ જગ્યાએ બદલી કરવા માટે રજૂઆત કરવામાં આવેલ, પરંતુ આજ દિન સુધી બદલી કરવામાં આવેલ નથી અને રોજ રોજ સવારે કામગીરી ફેરફાર અન્વે નિમકનગર ગજા તાલુકો ધાંગ્રધા ખાતે હંગામી નિમણૂક આપેલ છે, પરંતુ ગામ લોકો દ્વારા એવી માંગણી છે કે આચાર્ય જતીનભાઈની કાયમી ધોરણે બદલી કરવામાં આવે નથી, જેથી આજરોજ તારીખ 10/7/2024 બપોરના ગામના સરપંચ નટવરભાઈ કરમસિંહભાઈ પારીજીયા, એસએમસીના અધ્યક્ષ વિજયગીરી પી ગોસાઈ તથા એસએમસી સભ્ય ટીકુભાઈ બી સોલંકીની આગેવાનીમાં ગામના આશરે 25 લોકો દ્વારા શાળાની તાળાબંધી કરવામાં આવેલ અને જ્યાં સુધી ઉપરોક્ત આચાર્યશ્રીની કાયમી બદલી નહીં કરવામાં આવે ત્યાં સુધી સ્કૂલને તાળાબંધી રહેશે અને બાળકોનું ભણતર બગડે તેની સઘળી જવાબદારી તંત્રની રહેશે એવી માંગણી કરી. બ્યુરો રિપોર્ટ, હિતેશ રાજપરા, ધાંગ્રધા. કુમાર શાળાની અંદર 2 મહિના અગાઉ અમે સરકારી તંત્રમાં શિક્ષણ અધિકારી તાલુકા લેવલે અને જિલ્લા લેવલે આચાર્યની બદલી બાબતે અમે રજૂઆત કરેલી, પરંતુ અત્યાર સુધી છેલ્લા 3 મહિનાથી કોઈ પણ પ્રકારે ધ્યાન આપવામાં આવેલું નથી. અમારી ગામ લોકોની અને સરપંચની અને એસએમસીની ટીમ દ્વારા અમારી એક જ રજૂઆત હતી કે કોઈ પણ પ્રકારે આચાર્યની બદલી થઈ જાય અને કાયમી ધોરણે રાજચરાડી પ્રાથમિક શાળામાંથી અને કોઈ પણ જગ્યાએ બદલી કરવામાં આવે એ અમારી ગામ લોકોની માંગણી હતી, પરંતુ સરકારી તંત્ર અને શિક્ષણ અધિકારીઓ દ્વારા રાજકીય વગે એ લોકો પોતપોતાની મનમાની કરી અને કામગીરી ફેરફારમાં એમણે હાલના સમયે પણ બદલી કરેલી. હાલની અંદર પણ છેલ્લા 3 મહિનાથી શરૂઆતની અંદર એ લોકોએ રામગઢ બદલી કરેલી, ત્યારબાદ તેઓ પોપણી બદલી કરેલી, ફક્ત ને ફક્ત કામગીરી બદલી કરી અને એમની હાજરી અહીંયા પુરાય અને પગાર પણ અહીંયા અમારા રાજચરાડી પ્રાથમિક શાળાની અંદર થાય છે. અમારી ગામ લોકોની એક જ રજૂઆત છે કે કામગીરી ફેરફારમાં જે એ લોકોએ હાલની આજનો જે બદલીનો હુકમ કરેલો છે, અમારી ગામ લોકોની એક જ માંગણી છે કે એચએટ આચાર્ય અત્યારે ને અત્યારે અમને નવા આપે અને અથવા તો આ જતીનભાઈ પટેલ જે હાલના આચાર્ય છે એની કાયમી બદલી કરવામાં આવે. આ 2 જ અમારા મુદ્દા છે. આ 2 મુદ્દાની અંદર કોઈ પણ એક મુદ્દો અમને જો પૂરો કરી આપે સરકાર તો ભલે, નહીતર શિક્ષણમાં બાળકોને કાંઈ પણ નુકસાની થશે અથવા શિક્ષણ વિભાગમાં બાળકોનું ભવિષ્ય બગડે તો એના જવાબદાર સરકારશ્રી અને શિક્ષણ વિભાગ રહેશે.